મનમાં વિચાર થયો, હાલની ભાઈ હવે બેન ઓળખે છે કે નહીં, પણ આ તો દશા માની દયા છે. બેનને ઘરે ગયા, બેને પણ માફી માગી, ભાઈ પાછળથી મને ખબર પડી તારું રાજ રોળાઈ ગયું તું, પણ હું તને ઓળખી ન શકી, નાની બેન શું. બેને પણ માફી માગી. આવું જ ભેરુબંધને ઘરે બન્યું, ભાઈ હું તને ઓળખી ન શક્યો, ભેરુબંધની ફરજ બજાવી ન શક્યો, આમ ન્યાથી પણ આવકારો મળ્યો, પણ રાણીનો જીવ ક્યાંય ચોંટતો નથી, હજી કોરો મળ્યા નથી. હળું હળું પછી પાલખી એમ કહેવાય છે કે જ્યાં વાવની પાસેથી નીકળે છે ને, તા વાવની પાસે નીકળ્યા ને, ત્યાં તો એક 80 વર્ષના વ્રત ડોશીમાં બે કુંવરો છે, માડીની આંગળી પકડીને ઉભા છે. એને જોઈને રાજા રાણી અધીરા બની ગયા અને બોલી ઉઠ્યા, રાણી માડી માડી તમે કોણ છો? તમે કોણ છો મારી? કોણ છો? આ તો મારા કુંવર છે, તમારી પાસે ક્યાંથી માડી? કેમ દીકરી મને ન ઓળખી? હું દેવી દશામાં તારા દીકરા પાછા દેવા આવી છું બેટા. રાજાએ મારા વ્રતનું અપમાન કર્યું, એનું ફળ એને ભોગવવું પડ્યું, પણ હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ છું બેટા. હું તારા કુંવરો તને પાછા આપું છું. માં માફ કરો, માં માફ કરો, માડી ક્ષમા કરો, માડી એમને ક્ષમા કરો, ક્ષમા કરો માં. હા માં ક્ષમા કરો, માવતર કમાવતર ન થાય માડી, અમને માફ કરો. અમે તો તારા ગાંડા ગેલા બાળકો છીએ માં, અમને આશીષ આપો માં. બાળકોથી ભૂલ થાય તો રોષ ન રખાય માં, અમને માફ કરી દો માં, માફ કરી દો માડી. દીકરી મારી પૂજા ભક્તિ કરનારને હું એના મનોરથ પૂરણ કરું છું. મારા દોરા લઈ વિધિસર વ્રત કરજો, તમને તમારું રાજ્ય અને સુખ સંપત્તિ પ્રાપ્ત થશે. મારા વ્રતના પ્રતાપે તમારી કીર્તિ વધશે, તમને સુખ સંપત્તિ અને ધન ધાન્ય મળશે. તમારા રક્ષણનું હું વચન આપું છું. દીકરી મારા દોરા લઈ પૂજા કરજો, તથાસ્તુ. મા દશા માએ દર્શન દીધા પછી તો દુઃખ ક્યાં જાય. કુંવરો પાછા મળ્યા, રાજા રાણીના દુઃખના દિવસો હવે જાતા રહ્યા, સુખના દિવસો પાછા આવે છે. જેમ જેમ પોતાની નગરીની નજીક આવતા જાય, એમ સારા સમાચારો મળતા જાય, આવકારા મળતા જાય. અને એવું જ અહીંયા બને છે ચંદ્રાવતી નગરીમાં. દશામાની દયા થઈ પછી આ તો બધો શ્રદ્ધાનો વિષય છે, આ તો ભાવનાની વાત છે. ચંદ્રાવતી નગરીનું જેણે રાજ પચાવી પાડ્યું હતું એ રાજાના સપને આવી અને દશામાએ કીધું કે હે રાજા, ચંદ્રસેનને મારા વ્રતનો અનાદર કર્યો હતો એટલે એનું પરિણામ એને ભોગવવું પડ્યું છે, બાકી એનું રાજ તું એને પાછું સોંપી દે, આની ઉપર તારો અધિકાર નથી. જો તું એને એનું રાજ પાછું નહીં સોંપીશ તો તારે એનું પરિણામ ભોગવવું પડશે, તારે પણ એવું ભયંકર દુઃખ યાતના સહન કરવી પડશે. કે હવાર થતા નગરનો રાજા મૂંઝાણો કે ખરેખર જો માં દશામાએ કીધું હોય તો, જો રાજા રાણી આજ ગામના પાદરમાં આવે તો માન ભેર એમને રાજ પાછું સોંપી અને એમના શરણોમાં વંદન કરી હાલતો થઈ જાવ. બન્યું છે એવું, માં દશામાના પ્રતાપે રાજા રાણી આવ્યા છે એવી વધાઈ આવે છે. નગરનો રાજા ચંદ્રસેન અને રાણીના પગમાં પડે છે, માફી માગે છે. દશામાએ સપને આવીને કીધેલી વાત કરે છે અને રાજા રાણી તો પછી એ રાજમાં આવે છે, વાજતે ગાજતે એ ઢોલને શરણાઈઓ વાગ્યા છે, કવિ બારોટ ભાટ ધારણ બિરદાવળીઓ ગાય છે. ખમા રાજા ચંદ્રસેન, ખમા રાણી સુકીર્તિ, લહો દશામાં તારણ ભાત બારોટો યશોગાન કરી રહ્યા છે. અને આ બાજુ માના વ્રત આવવાની તૈયારીઓ થઈ ગઈ છે, રાજાને યાદ આવી ગયું, રાજમહેલને શણગાર્યો, ટોટલે ટોટલે દીવા પ્રગટાવ્યા છે,
આંબાના પાનના તોરણ બાંધ્યા છે અને કાંઈ કોઈ મોટો પ્રસંગ ઉજવાતો હોય રાજમહેલમાં, એમ માં દિશામાંની હાંડણી પધરાવીને જગદુંબાના બાપા પધરાવના થયા છે. આ તો રાજા અને રાણી બે જગદુંબાના પૂજન કરે છે, માના વ્રત કરે છે. પછી તો રાજમહેલમાં રાજપુરોહિતને બોલાવ્યા, ગોરદાદાને બોલાવ્યા અને રાજા રાણી બે માં દશામાની પૂજા કરે છે અને ગોર મહારાજ રાજપુરોહિત એન માં દશામાની વ્રતની વિધિ એનું પૂજન કરાવે છે રાજા રાણીની પાસે. અને શું આજે શોભા બની છે ચંદ્રાવતી નગરીની, માના પૂજન થાય છે. આમ ચંદ્રાવતી નગરીમાં દશામાના વ્રત પૂજન થાય છે. પૂરા 5 વર્ષે રાજા રાણીએ વ્રતનું ઉજવણું કર્યું. જગદંબાની દયા થઈ ગઈ, માં દશામાની દયા થઈ, સુખ સંપત્તિ સાહેબી બધું પાછું મળ્યું, રાજ્યની સમૃદ્ધિ વધી ગઈ, પ્રજા સુખી અને સંતોષી જીવન જીવવા મળી. ચારે કોર પછી તો ચંદ્રસેન રાજાના જય જયકાર થાય છે, કીર્તિના ડંકા વાગવા મળ્યા. દયાળુ પવિત્ર રાજા, એનો રાજનો કારભાર બધો વધતો ગયો, દશામાની ઘણી દયા થઈ ગઈ. બસ જેવા રાજા રાણીને દશામાં ફળ્યા એવા હવને ફળજો, એમ આજે ઘર ઘરમાં માં દશામાં પૂજાય છે, માની સ્થાપનાવું થાય છે. અરે આવા કઠણ કળીકાળમાં, આવા હળાહળ કળયુગમાં જ્યાં મોત ક્યારે આવશે એની ખબર નથી, ભલામણ ઘડી પલનો વિશ્વાસ નથી. આવા ભયંકર બોમ્બ મારા અને કોમી રમખાણ, ગાય માતાજીઓ ભર બજારમાં વિંધાય જ્યાં બેનું દીકરીઓની લાજનો સવાલ છે, આવા ટાણે તો માં દશામાં સહાય કરે હો. જ્યારે જ્યારે ધરતી માથે પાપ વધે ધર્મ ઘટે ત્યારે શક્તિને આવવું પડે, અને એની આરાધનાઓ જ્યારે દીકરીઓ કરતી હોય, સ્ત્રીઓ કરતી હોય, શક્તિની ઉપાસકો છે, માતાજીને આવવું પડે. એમાં સાસરિયામાં સંતાપ વેઠતી કોઈ દીકરીઓ, કોઈ બાઈ જેને વાંધણી કઈ કઈ અને જગત મેળા મારતું હોય, જેને ગાળે ઉઠવું પડતું હોય, ગાળે બેહવું પડતું હોય, અને હામાં મળવાથી આ જગતના સ્વાર્થી માણસો એને અપશુકન માનતા હોય, આંગણિયા સુના હોય, પારણિયા સુના હોય, વંશ વેલો જવાની તૈયારીઓમાં હોય, ત્યારે આવી દુખી દીકરીઓ જો દશામાના શરણે જાય, જો મીનાવાળા જાય, જ્યાં માં દશામાં બેઠી હોય, અહીંયા તો હાજરા હજુર જગદંબા બેઠી છે, શારદા માળી ભક્તોના સન્માન કરે છે, દુઃખ સાંભળે છે, આશ્વાસન આપે. આવી જ એક દીકરી દશામાને પોકાર કરે છે કે હે માં, હવે આ જગતમાં મારું કોઈ નથી રહ્યું, હે માં તું નહીં આવ બેલ પે તો બીજું કોણ આવશે, માના પારે આવી. દીકરી રોઈ પડી, માં 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 તું તો દિન દુખિયાળી બેલી છો માં, મારી તારાથી આ જગતમાં ક્યાં અજાણ્યું છે માં, સાસરિયામાં તો સૌ મને વાંજણી વાંજણી કહીને બોલાવે છે, નાની નણંદ ગાળ વિના બોલાવતી નથી માં, દયા કર માડી દયા કર, એક પગલીનો પાડનાર દે માં, એ દશામાં મારા બહુના મેળા ભાંગો માડી માડી, મારા આંગણિયા સુના માડી, મારા પારણિયા સુના માડી, મારા મેળા ભાંગો મા, એક કોળાનો કુન્નાર આપો મા.
ભીંજાઈ ઘર ચોળું ભીંજાઈ ચૂંદડી ને એની આંખે આંસુડા નિધાર માવડી મમતાળી રે ભીંજાય ઘર ચોળું ભીંજાય ચૂંદડી મારી આંખડીએ આંસુડાની થા હે માં મમતાળી ભવના મેણા ભાંગે દીકરીનો પોકાર થઈ ગયો છે કરુણ કલ્પાંત પણ આ તો દયાળી દેવી દશા માને દીકરીઓના ઓશિયાળા આહુણા કોઈ દી ગમે નહીં દીકરીઓની ધાયે એના એટકે તો માં વહેલી વહેલી આવે પોકાર થઈ ગયો માં તૂટો માટો ભાંગળો જે ઘેર પુત્ર નો હોય તો દીવા કેરી દૂત મે ધબક અંધારા હોય હો આંધળો લૂલો લંગડો બેરો બોબડો એકાદ દીકરો જોવે હે મારી જોઈ ન હોય ને તો જગત કોઈ સુખ ન લે માં વંશ યોજાય
ડુંગરની ખણકે ઉગ્યો ઝંખા ઉગા ભાણ, પુત્ર વગેરેના હોય માનવી તો એના જૂના બળે મહાન, દીકરી હોય પણ દીવો નરે વંશ આપો. હે મા, પોકાર થઈ ગયો, આરદાવું થઈ ગયું, અને એક દીકરીના આહોળા જ્યાં ધરતી માથે પીડ્યા ને તો ઈ ખાંડણી ઉપર સવાર થયેલી દેવી દિશામાં પ્રગટ થયા છે. ઉઠ બેટા, ઉભી થા, ઉભી થા દીકરી, ઉભી થા, તારા આંસુને લૂછી નાખ બેટા. હું દેવી દિશામાં, મને ઓસિયાળા આંસુડા ગમે નહીં દીકરી, તે મારું વ્રત કર્યું નથી, સુખ સાહેબી ઘણી છે પણ વંશ વેલો નથી. હું દુખિયાની બેલી દશામાં બોલું છું દીકરી, તું મારું વ્રત કરજે. પૂરા 5 વર્ષ મારું વ્રત કરી ઉજવણું કરજે, બ્રાહ્મણોને જમાડી દાન દક્ષિણા આપજે, તારી મનોકામના પૂર્ણ થશે દીકરી. જા, આ તને દશામાનું વચન છે, તારે ઘેર રૂપ રૂપ ના અંબાર જેવો દીકરો થશે. તથાસ્તુ. આમ તથાસ્તુ કહી માં તો અંતર ધ્યાન થઈ ગયા. હર ઘેલી થાતી દીકરી ઘેરે આવી, માનું વ્રત કર્યું, માનું વ્રત કર્યું, માનું પૂજન કર્યું, અને દયાળી દેવી દુખિયાની બેલી એને ભવના મેણા ભાંગ્યા, ખોળાનો કુંદનાર દીધો, એવી તો કયેક દીકરીઓના આહુડામાં દશામાંય નિશાન છે. તમે જો કોકદી મીનાવાળા જાઓ તો શારદા માળીને પૂજ્યો, બેનશ્રીને પૂજ્યો, બેન અહીંયા દુખિયા આવે છે, કઈ માનતાવું આવે છે, તમારી નજરે જોજો ભલામણા, હજારો દુખિયા પોકાર કરતા હોય. ત્યાં ફોટા અને ભોળિયાની જે માંડું છે તમે નજર કરજો, એની ઉપરથી તમને ખ્યાલ આવી જાહે કે દિશા માય કેટલાને ઘેડે ઘોડિયા બંધાવ્યા છે. આવી જાગતી જોત માં દિશામાં આજે કપોળ કલ્પિત કોમ્પ્યુટરનો યુગ છે, માણસને વિશ્વાસ નથી પણ શ્રદ્ધા રાખી. માનું વ્રત પૂજન કરજો, દશા માનું વ્રત કરજો. જો આ માં છે, જો હાથી ભાવનાથી વ્રત થઈ જાય ને તો જીવનમાં કોઈ દી દુઃખ નહીં આવે. આ તો માં છે, જગદંબા છે, શક્તિ છે. બસ હાથી ભાવના જોઈ, આત્માની માલપા ભાવ જોઈ, આવી દયાળી દેવી દિશામાં એનો મહિમા તો અપાર છે બાપા. ધરતી કા કાગજ કરું, કલમ કરું વનરાય, સાત સમંદરની સાય કરું તો હે માં તારા ગુણ લખ્યા ન જાય, મારે તારા ગુણ કયા ન જાય. મોમાય રૂપે મોરા ગઢમાં મારી બેઠી છે, જાજો કોગડી કચ્છની ધરતી ભણી નજર નાખજો. દેવી દશામાં રૂપે મોમાય બેઠા, તમે સાંભળતા છો માના ગુણગાન, એ હાંડણી વાળી એ રણની દેવી, એના પારે જઈને મસ્તક નમાવજો અને કહેજો કે હે વાહ વિશ્વ ગુડાળી, તને વિનવું મારી અમારી આરદાવું સાંભળજો તો એ માં જીવનમાં ક્યારે દુઃખ નહીં આવવા દે. અને જો અંજળ દાણો પાણી હોય તો કોક દીજો, માની દયા થાય તો જાજો એ ગુજરાતમાં મીનાવાડા ધામમાં, જાય ને ઊંચા દેવળ માના આભેદ હજાવું ફડાકા મારે છે, હજારો યાત્રાળુઓના શંખ આવે છે, હાલતા દડતા જાય માથાથી બોલતા શારદા માળી હવને આવકારો આપે, હવનું સન્માન કરે. હે મા દશામાં તો દુખિયાની બેલી હવના દુઃખ દૂર કરે છે. આવો છે દશામાના વ્રતનો મહિમા, આવા છે દશામાના પરસા. માનું પૂજન કરવું જોઈએ, માનું વ્રત કરવું જોઈએ, એના વ્રતનો અનાદર કરાય નહીં. બસ માની ભાવ ભક્તિ થી પૂજા થાય તો માં દશામાં રાજી થાય. બોલો દશા માત કી જય.